जय माताजी। मित्रों, आप सर्वनु फरी एक वार स्वागत है नवा विडियो में। आज आप आया छे आयश्री खोडियार माताजी ना दर्शने गळधरा। मित्रों, सौराष्ट्र में खोडियार माताजी ना चार मंदिरों में आ एक मंदिर से गळधरा। आ मंदिर शेत्रुजी नदी ना कांठे आवेलु छे अने शेत्रुजी नदी ना कांठे खूब ज ऊंडो एक धरो आवेलो छे अने त्यां धरानी बाजू में ऊंची भेखड़ो ऊपर रायणना वृक्ष नी छे माताजी नी स्थापना थी। आ मंदिर अमरेली थी आश्रे 40 किलोमीटर अने धारी थी 8 किलोमीटर ना अंतरे आवेलु छे। तो चालो आपणे जाइए मंदिरे अने माताजी ना दर्शन करिए। तो फ्रेंड्स, आपणे पहोंची गया छे माताजी ना मंदिरे गळधरा। अहींनो शू इतिहास छे, एनी शू कहानी छे, ए बधी वस्तु तमने जाणवा मळशे आ विडियोमां। तो विडियोमां बन्या रहेजो। ए पहेला आपणे माताजीनुं जे आ प्रागट्य स्थान छे त्यां आपणे जाईशुं। आयश्री खोडियार प्रागट्य मंदिर गळधरा। લોકવાયકા મુજબ બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો, તેનો સંહાર કરી સાતે બહેનોએ તેને ખાનણીયામાં ખાંડી નાખ્યો। ત્યારબાદ ખોડિયાર માતાએ તેનો મનુષ્ય દેહ આ ધરામાં ગાળી નાખ્યો। ત્યાં માત્ર ગળાનો અંશ જ દેખાતો રહ્યો। આથી આ જગ્યાને ગળધરા કહેવાય છે। અહીં સ્વયંભૂ ગળુ બિરાજમાન છે, માના મસ્તકની પૂજા થાય છે અને અહીં મંદિરના ઘણા સંત મહંતોને માએ દર્શન આપ્યા છે। મિત્રો, આ હતું માતાજીનું પ્રાગટ્ય સ્થાન અને અહીંથી માતાજીને બીજા મંદિરે લઈ જવામાં આવ્યું, જે મંદિર અહીંથી થોડું ઉપર છે। હાલો ત્યાં જઈએ હવે દર્શન કરવા। રા નવઘણની વાત કરીએ તો માતાજીએ તેને અહીં દર્શન આપ્યા હતા। રા નવઘણ ખોડિયાર માતાજીની માનતાથી આવેલા એક પુત્ર છે। કહેવાય છે કે જ્યારે રા નવઘણ પોતાની જીભની માનેલી બેન જહાલની વારે ચડ્યો હતો ત્યારે તે અહીંથી જ પસાર થયો હતો। ત્યારે તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે પડ્યો હતો, ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થાન અહીંથી થોડે દૂર આવેલું છે। આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી ખોડિયાર માં। ચલો હવે પછી મળીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય, ટાટા।